સૌથી જૂના એલિસ બ્રિજનું સમારકામ શરૂ કરાયું છે. એલિસ બ્રિજના જોઈન્ટ એક્સપેન્શન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે બ્રિજ પરના સમારકામથી ટ્રાફિકની સમસ્યા અહીં ઉભી થઈ છે. અગાઉ જમાલપુર બ્રિજ, નહેરુ બ્રિજ અને સુભાષ બ્રિજનું પણ કામ કરાયું છે. અમદાવાદના સૌથી જૂના એલિસ બ્રિજનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની બાબત છે કે એલિસ બ્રિજ જે છે તે વર્ષો જૂનો છે અને તેના જોઈન્ટ એક્સપાન્શન જે છે તે હવે અવધિ પૂરી થતા ક્યાંક આ બ્રિજને ફરી સમારકામની જરૂર પડી અને કોર્પોરેશન દ્વારા હવે આ જે જોઈન્ટ એક્સપાન્શન છે તે નાખવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. લાખો રૂપિયાનો ખર્ચ આ બ્રિજ પાછળ કરવામાં આવશે, કારણ કે સૌથી જૂનો બ્રિજ છે અને બ્રિજ પર કોઈ પણ દુર્ઘટના ના ઘટે તે માટે થઈને બ્રિજનું સમારકામ જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ બ્રિજનું સમારકામ શરૂ કરવાની સાથે જ ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ અમદાવાદની અંદર જોવા મળી રહી છે, કારણ કે શહેરનો આ બ્રિજ જે છે તે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો છે, જેના કારણે અહીંથી લોકોની અવર જવર જે છે તે ખૂબ રહે છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ જે છે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. શહેરના 7 બ્રિજ કે જેનું એક બાદ એક સમારકામ જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, મરામત કરવામાં આવી છે, કારણ કે જો મરામત ન કરવામાં આવે તો દુર્ઘટના ઘટી શકે છે. જેમ પ્રકારે બોપલ પાસેનો બ્રિજ જે નવો નિર્માણધીન હતો તે પડી ચૂક્યો હતો, ત્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદના તમામ બ્રિજ જે છે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન હિરેન્સા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ.